કેમ છો મારા વાલા મિત્રો, આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આ મારી ચેનલ પરનો પહેલો બ્લોગ છે, તો આપ આઈ હોપ કે આપ સૌને આ મારો બ્લોગ પસંદ આવે. તો આજે આપણે મુલાકાત લેવાના છે ગણપતિ દાદાના એક પ્રસિદ્ધ મંદિરનું, જે અમદાવાદમાં સિદ્ધ છે. તો આપણે આજે મુલાકાત લેશું સિદ્ધિવિનાયક મંદિરની, જે મહેમદાબાદમાં આવેલું છે. તો ચાલો શરૂ કરીએ જર્ની. મેઇન ગેટમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને સામે જ તમને દેખાશે ગણપતિ દાદાની ખૂબસૂરત પ્રતિમા. હવે આપણે આગળ વધીશું પાર્કિંગ તરફ અને નિહાળીશું સિદ્ધિવિનાયકના દર્શન. તમે અહીં જોઈ શકો છો ખૂબ જ વિશાળ જગ્યામાં પાર્કિંગની સુવિધા આપેલ છે, જ્યાં તમે તમારું ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર, ક્યાં તો તમે પ્રવાસમાં આવ્યા હો તો મોટી ગાડી ઇઝીલી પાર્ક કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે કાર તેમજ સ્કૂટર માટે અલગથી જગ્યા પાઠવેલ છે, તેમજ અહીંયા કોઈ પણ પ્રકારનું પાર્કિંગ ચાર્જ પણ લેવામાં આવતો નથી, એ એક સારી વાત છે. તો હવે આપણે મંદિર તરફ આગળ જશું અને તમને અહીં માર્કિંગ પણ દેખાશે કે મંદિર તરફ જવાનો રસ્તો ક્યાં આવેલો છે. તો તમે અહીં જોઈ શકો છો કે મંદિર તરફ જવાનો રસ્તાનું માર્કિંગ આપેલું છે, જેથી તમે ઇઝીલી મંદિર તરફ જઈ શકો છો. હું વર્કિંગ દિવસે વીલોગ કરવા આવ્યો છું, પરંતુ આજે તમે જોઈ શકો છો કે દર્શનાર્થીઓની સંખ્યામાં ખૂબ જ વધારો છે. આજનું વાતાવરણ પણ ખૂબ જ સારું છે, કારણ કે ગઈકાલે થોડો વરસાદ પડી ચૂક્યો હતો, એટલે આજનું વાતાવરણ ખૂબ ખૂબ સારું અને ઠંડુ છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ આપણા પગરખા ઉતારવા. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક અલગથી જગ્યા પાઠવેલ છે, જ્યાં તમે તમારા પગરખા ઉતારી શકો છો અને ખૂબ જ સારી સ્ટેન્ડ સુવિધા આપેલ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ડાબી તરફ પૈસા આપીને પણ તમે તમારા પગરખા મૂકી શકો છો અને જમણી તરફ ફ્રીમાં પણ તમે તમારા પગરખા મૂકી શકો છો. પરંતુ હા, તમારા બૂટ ચંપલની જવાબદારી તમારી જ રહેશે. હવે તમે અહીં જોઈ શકો છો કે સિનિયર સિટીઝન માટે એક વીઆઈપી પાસ માટે ટિકિટ વિન્ડો આપેલ છે, તેમજ રાઇટ હેન્ડ સાઈડ ઉપર પ્રસાદની બારી પણ આપેલ છે. અહીં તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના પ્રસાદ મળે છે. તો હવે આપણે એન્ટ્રી લઈ ચૂક્યા છે સિદ્ધિવિનાયક મંદિરના સેકન્ડ ગેટની અને આપણે પહોંચી ગયા છે અંદર ગાર્ડન એરિયામાં. તમે જોઈ શકો છો કેટલું અદ્ભુત દેખાઈ રહી છે ગણપતિ દાદાની પ્રતિમા. એવું લાગે છે કે વિસાયકાળ પર્વતમાં આ એક કોતરણી કરીને ગણપતિ દાદાનું મંદિર બનાવેલું હોય. એન્ટ્રન્સ પર તમે જોઈ શકો છો એક વિશાળ હાથીની પ્રતિમા. તો ચલો આગળ વધીએ, હું તમને એક અદ્ભુત નજારો બતાવવા માંગુ છું. તમે જોઈ રહ્યા છો ખૂબ જ અદ્ભુત નજારો અને ચારે તરફ ગ્રીનરી, અને વચમાં તમને દેખાશે મૂસક. સિદ્ધિવિનાયક મંદિર, જે પથ્થરથી કોતરેલ મંદિર, વિશાળ મંદિર આવેલ છે, જે મહેમદાબાદ અમદાવાદમાં આવેલ છે. સિદ્ધિવિનાયક મંદિર ભગવાન ગણેશજીનું મંદિર છે. આ મંદિર ગુજરાતના મહેમદાબાદ શહેરમાં આવેલું છે. આ મંદિર અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂર ડાકોર રોડ મારફતે વાત્રક મહેમદાબાદ કિનારે આવેલું છે. આ મંદિરની મહત્વપૂર્ણ વાત કહું તો આ મંદિર માળખામાં સૌથી મોટું મંદિર છે, એટલે કે પથ્થરમાં કોતરેલું સૌથી મોટું ગુજરાતનું મંદિર છે. અને આ જ મંદિરમાં લિફ્ટની સુવિધા પણ આપેલ છે. સંવત 2067 ફાગણ સુદ 4ના તારીખ 9/3/2011ના બુધવારે આ મંદિરનું ભૂમિપૂજન થયેલ. સંપૂર્ણ પ્રોજેક્ટના વિકાસનું નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતે કરેલ. મંદિર અંદાજિત 14 કરોડ રૂપિયાના ખર્ચે તથા 1 વર્ષના સમયગાળામાં તૈયાર થઈ ગયેલ હતું. તો ચલો આપણે મંદિરના મેઇન ગેટ તરફ જઈએ.
તમે અહીં જોઈ શકો છો કે મંદિરનો ખુલવાનો સમય અને બંધ થવાનો સમય તથા તેની આરતી સવાર અને સાંજની આરતીનો સમય આપેલ છે। મંદિરના એન્ટ્રન્સમાં જ એક વિશાળ ઘંટ આપેલ છે। તો ચલો હવે આપણે જઈએ મંદિરની અંદરની તરફ અને જોઈએ આ મંદિરમાં શું પ્રખ્યાત અને શું જોવા લાયક છે। મંદિરના મેઇન ગેટમાં એન્ટ્રી થતા તમને પ્રતિમા જોવા મળશે, જે પ્રતિમા છે ડાહીબાની। તો હવે આપણે જઈ રહ્યા છે ફર્સ્ટ ફ્લોર ઉપર। તમને ચાલતી વખતે એવું મહેસૂસ થશે કે તમે એક વિશાળ ગુફાની અંદર ચાલી રહ્યા છો। તો હવે આપણે જઈ રહ્યા છે ટોપ ફ્લોર ઉપર કે જ્યાં સિદ્ધિવિનાયક દાદાજી બેઠા છે। તમે ચાલતી વખતે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના બેનર માર્યા છે અને માર્ગદર્શન પણ આપેલ છે કે ક્યાંથી તમારે જવું અને કયા રસ્તેથી જવું। તો હવે આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છે સિદ્ધિવિનાયક મંદિરમાં કે જ્યાં બિરાજમાન છે સિદ્ધિવિનાયક ગણપતિ દાદા। તો તમારે કોવિડ ગાઈડલાઇન્સ પણ ફોલો કરવાની છે, જેમ કે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું। તો હવે આપણે એન્ટ્રી લઈ ચૂક્યા છે મંદિરના પ્રાગટ્યમાં। તમે જોઈ શકો છો કે ખૂબ જ વધુ ભીડ છે આજે। તો ચલો આપણે કરીએ ગણપતિ દાદાના દર્શન। તમે જોઈ શકો છો સિદ્ધિવિનાયક ગણેશજી દાદાની મૂર્તિ અને આ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર જેવી જ મૂર્તિ અહીં તમને જોઈ શકો છો। હવે સેકન્ડ ફ્લોર ઉપર આપણે જશું જ્યાં આપણને જોવા મળશે શનેશ્વર મહા શિવલિંગના દર્શન। તો ચલો વધીએ આગળ તરફ અને જોઈએ શનેશ્વર મહાદેવની શિવલિંગ। તમે જોઈ શકો છો કે ખૂબ જ વિશાળ શિવલિંગ અહીંયા આવેલ છે। અહીંયા લોકો તેમની માન્યતા પૂર્ણ કરવા માટે ઘઉંના દાણાનું સાથિયો બનાવી રહ્યા છીએ। તો ચલો આપણે આગળ વધીએ અને મહાદેવની શિવલિંગના દર્શન કરીએ। તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ મહાદેવની શિવલિંગ છે અને અહીંયા લોકો પોતાની માન્યતા પૂર્ણ કરવા માટે સાથિયા ઘઉંના દાણાના કરી રહ્યા છીએ। ખૂબ જ સાથિયા તમે અહીં જોઈ શકો છો। તો લોકોની અલગ અલગ શ્રદ્ધા હોય છે। હવે આપણે દર્શન કરીશું અષ્ટવિનાયક ગણપતિ દાદાની, જ્યાં તમે જોઈ શકો છો અમરા દેવી માતાનું પણ મંદિર આવેલ છે। મંદિરની અનેરી ખાસિયત એ પણ છે કે તમે અહીંયા વિવિધ નેશનલ અને ઇન્ટરનેશનલ જગ્યાના ગણપતિ દાદાના પણ દર્શન કરી શકો છો, જેમ કે અહીંયા અફઘાનિસ્તાનના આવેલ ગણપતિ દાદાની પ્રતિમા જેવી જ પ્રતિમા અહીંયા મૂકવામાં આવેલ છે। ચોથી સદીની આ પ્રતિમા છે જે કાબુલ અફઘાનિસ્તાનમાં આવેલ છે। તો આવા વિવિધ ગણપતિ દાદાના પણ આપણે દર્શન કરીશું। તો ચલો આગળ વધીએ। અહીં તમે ફરીથી જોઈ શકો છો કે વિવિધ પ્રકારના ગણપતિ, જેમ કે થાઈલેન્ડના ગણપતિ તમને અહીં જોવા મળશે। તો આ જ પ્રકારની પ્રતિમા થાઈલેન્ડમાં આવેલી છે અને અહીં માહિતી આપેલી છે કે કોઈ સદીમાં આ મૂર્તિ ત્યાં હતી। અહીંયા તમે જોઈ શકો છો નેપાળના ગણપતિ। હવે તમે જોઈ શકો છો ઇન્ડોનેશિયા જાવાના ગણપતિના દર્શન।
માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ ગણપતિ દાદાનો અનેરો મહિમા તમને જોવા મળી રહેશે। તમે અહીં જોઈ શકો છો કે મનોકામના રાખવા માટે લોકો અહીં ઘઉંના દાણાનો સીધો સાથિયો કરે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થઈ જાય છે ત્યારે તે ફરીથી ગણપતિ દાદાના દર્શન કરી અહીંયા એ સાથિયો ઊંધો દોરી જાય છે। તો જોઈ શકો છો તમે અહીં ખૂબ જ વધુ પ્રમાણમાં તમને સીધા સાથિયા તેમજ ઊંધા સાથિયા તમને જોવા મળી રહે છે, જેથી માની શકાય છે કે ગણપતિ દાદાની રાખેલ મનોકામનાઓ અહીંયા પૂર્ણ થાય છે। તો ચલો આપણે આગળ વધીએ। તો અહીં તમે જોઈ શકો છો બાંગ્લાદેશના ઢાકામાં રહેલ ગણપતિ દાદાની પ્રતિમા અને તેની માહિતી પણ અહીંયા આપેલ છે। તો હવે તમે જોઈ શકો છો કે આ ગણપતિ દાદાની પ્રતિમા છે, એ પ્રતિમા તમને જોવા મળશે કંબોડિયા શહેરમાં। હવે આપણે આગળના ગણપતિ દાદાના દર્શન કરીએ, જે વિનાયક ગણપતિ છે જે ચીનમાં આવેલ છે। આ પ્રકારની પ્રતિમા ચીનમાં આવેલ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે શું માહિતી આપેલ છે। હવે આપણે પહોંચી ગયા છે ગ્રાઉન્ડ ફ્લોર પર અને અહીં તમે જોઈ શકો છો કે આયુર્વેદાની દવાનો સ્ટોલ છે, જ્યાં તમે વિવિધ પ્રકારની આયુર્વેદિક દવાઓ પ્રાપ્ત કરી શકો છો। તો હવે આપણે જશું મંદિરની બહારની તરફ અને જોઈશું કે બહાર શું સુવિધાઓ અને શું જોવાલાયક વસ્તુ છે। તો અહીં તમે બહાર નીકળતા જોઈ શકો છો ડાબી તરફ ફૂડ કોર્ટ આપેલી છે, જ્યાં તમને વિવિધ પ્રકારનું નાસ્તો અને ખાવાનું પણ પ્રાપ્ત થઈ શકે છે। અહીં તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની યોજના અને તેની આપે તેની સામે મળેલ ફંડનું નામ। તો ચાલો આપણે જઈએ ફૂડ કોર્ટ અને અંદરથી જોઈએ કે શું ખાસિયત છે આ ફૂડ કોર્ટની। તો આ ફૂડ કોર્ટ તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એરિયામાં બનાવેલ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બેઠકની વ્યવસ્થા આપેલ છે, સાથોસાથ ખૂબ જ પ્રકારના કાઉન્ટર આપેલા છે, જે અંદાજિત 20 કાઉન્ટર જેવા કાઉન્ટર આપેલા છે। દરેક કાઉન્ટર ઉપર વિવિધ પ્રકારની ખાવાલાયક આઇટમો પ્રાપ્ત થઈ શકે છે, જેમાં તમને પંજાબી, કાઠિયાવાડી, ગુજરાતી તેમજ સાદો નાસ્તો પણ પ્રાપ્ત થઈ શકે છે, જેમ કે પાણીપુરી વગેરે। તો હવે આપણે જઈએ છીએ બહારની તરફ અને આજના આ મંદિરની આપણે મુલાકાત કરી લીધી છે। આ મંદિર 6 લાખ ચોરસ ફૂટ મોટા વિસ્તારમાં બાંધવામાં આવ્યું છે અને ખૂબ જ ઓછા લોકો જાણે છે કે મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરથી દિવ્ય જ્યોત લાવી આ મંદિરમાં પ્રાગટ્ય કરવામાં આવી હતી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય ગણેશ, જય સિદ્ધિવિનાયક જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।